આધાર નંબર કે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી બતાવી શકાતી નથી, માફ કરશો. નમસ્કાર સાથીઓ, આજે હું ઉપસ્થિત છું ડિજિટલ ગુજરાતની કેટલીક સમસ્યાઓ અને સમાધાન લઈને. તો મિત્રો, આ વર્ષે 2024-25ની અંદર કેટલાક ફેરફારો સાથે આપણી સમક્ષ જોવા મળ્યું છે. તો સૌપ્રથમ અહીંયા એક ખાસ સુધારો છે કે ધોરણ 1 થી દેશના તમામ વિદ્યાર્થીઓ માટે આધાર નંબર આવશ્યક છે. એટલે ટૂંકમાં પહેલા ધોરણથી હવે આધાર નંબર જરૂરી છે, બધા UID દ્વારા મેળવવામાં આવે છે અને રેશન નંબર. આ વખતે રાશન કાર્ડ નંબર પણ ફરજિયાત છે. તો અહીંયાથી વી હેવ ટેકન કન્સોલ સ્ટુડન્ટ પેરેન્ટ્સ, બરાબર. તો સૌપ્રથમ અહીંયા આપ જોશો કે અહીંયા જે આ ટીક માર્ક છે એ આપણે કરવાનું રહેશે. એના પછી નામ અલગ અલગ છે આધાર કાર્ડમાં. તો મિત્રો, જે આધાર કાર્ડમાં નામ લખેલું હોય એ જ અહીંયા બાળકનું નામ લખવાનું રહેશે અહીંયા ખાસ. અને એના પછી આધાર નંબર નાખવાનો રહેશે અને વેરીફાય આધાર ઉપર ક્લિક કરશો એટલે યસ આવવું જોઈએ. જો તમે આધાર કાર્ડમાં નામ છે એવું નહીં નાખો તો એ ત્યાં વેરીફાય થશે નહીં, યસ આવશે નહીં, અને યસ નહીં આવે તો આગળની પ્રોસેસ થશે નહીં. એના પછી રેશન કાર્ડમાં ચાઇલ્ડ આઈડી નંબર નાખવાનો રહેશે. જે રેશન કાર્ડ નંબર છે એ નહીં, પરંતુ રેશન કાર્ડમાં બાળકનું નામ જ્યાં લખેલું છે એ નામની નીચે એક આઈડી છે, એ રેશન કાર્ડ નંબર અને બાળકનો ક્રમ પહેલો બીજો ત્રીજો 003 એમ કરીને ટૂંકમાં 18 અંકનો નંબર થવો જોઈએ, બરાબર. 18 અંકનો વિદ્યાર્થીનો રેશન કાર્ડ નંબર આ રીતનો, આ દાખલા તરીકે રાશન કાર્ડ નંબર આ છે, બરાબર, અને એને એનો બાળક નંબર આ છે, તો એ અહીંયા બાળક જોવા મળશે. અને અહીંયાથી ડેટાબેઝના આચાર્યનું પ્રમાણ પ્રમાણિત કરું છું કે ડેટા વિદ્યાર્થીનો છે અને એન્ટ્રી થઈ નથી અથવા તો વ્યક્તિગત નથી, એના ઉપર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. હવે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે અહીંયા એક બીજો જ તમારો ડેટા સક્સેસફુલ થઈ ગયો છે. એના પછી બેંક સાથે આવશે. હવે બેંક સાથે અહીંયા વી હેવ ટેકન કન્સોલ કરશો ને એટલે એવું જરૂરી નથી અહીંયા કે ખાસ બાળકનો આધાર નંબર હશે અને વાલીનું પેલું હશે ખાતું તો પણ અહીંયા ચાલી જશે. તો વી હેવ ટેકન કન્સોલ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, અમે એને સાથે વાત કરી લીધી છે એમ. પછી અહીં ટીક કરવાનું રહેશે, અહીંયા આ પણ ટીક કરવાનું રહેશે 4 નંબરના સ્ટેજમાં બેંક ડિટેલમાં. એના પછી અહીંયા વાલીનો એકાઉન્ટ નંબર જે હોય તો તમારે નાખવાનો રહેશે, હું અહીંયા બતાવીશ નહીં, બરાબર. તો અહીંયા બંને ટીક કરેલા રાખવાના રહેશે અને આધાર નંબર બાળકનો રહેશે તો પણ ચાલશે 1 થી 5માં. અને સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. આના ઉપર તમે જુઓ કે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરું છું, લાઈવ બતાવું છું, અહીંયા કોઈ એડિટિંગ નથી, સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે અને સેવ આ કન્ફર્મ એન્ડ સેવ, કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલ. આ તમામ સ્ટેજમાંથી ડન થયા પછી જ બાળક સ્કોલરશીપ માટે રેડી થશે. તો આ બધું પૂરું કરવા માટે તમારે અહીંયા ખાસ કે જે સ્ટુડન્ટ ડિટેલ છે 2 નંબર, એમાં બાળકના ટકા ભરવાના રહેશે, એના દિવસો અને ટકા ભરી અને આધાર ડિટેલમાં જશો અને આધારમાં તમારે બાળકનું આધાર કાર્ડ નંબર સાથેનું વેરીફાય કરવાનું રહેશે, ત્યાં યસ આવવું જોઈએ અને બેંક ડિટેલ. તો મિત્રો, આટલી અપડેટ હતી હાલ પૂરતી. આના પછી એ જે સ્કોલરશીપની દરખાસ્ત કેવી રીતે બનાવીને એ આપણે દર વર્ષે જે પ્રોસેસ કરતા હતા એ જ કરવાની રહેશે. તો અહીંયા ખાસ એ આધાર કાર્ડ અને રેશન કાર્ડ નંબરની વાત હતી, જે અપડેશન આવ્યું છે તે આપણે કરવાનું રહેશે, જેના લીધે બાળકને ખાસ આધાર કાર્ડની જરૂર પડશે. આધાર કાર્ડ નહીં હોય તો અહીંયા સ્કોલરશીપ બનાવી શકાશે નહીં. અને રેશન કાર્ડ, ચાઇલ્ડ આઈડી ફરજિયાત જોઈશે. ચાઇલ્ડ આઈડી નહીં હોય કે બાળકનું નામ રેશન કાર્ડમાં નહીં હોય તો પણ અહીંયા કન્ફર્મેશન થશે નહીં, જેના લીધે ખાસ મહત્વનું છે. આપણે જોઈ લઈએ અહીંયા આ સ્ટેપની અંદર કે આધાર કાર્ડ માટેનો 18 અંકનો નંબર આપ જોઈ શકો છો કે અહીંયા સ્ટાર મારેલું છે, એટલે કોઈ પણ સંજોગોમાં ચાલી શકે તેમ નથી. એટલે ખાસ કે રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જોઈએ અને બાળક પોતે આધાર કાર્ડ ધરાવતું હોવું જોઈએ. આ 2 કન્ડિશન હશે તો અને તો જ આ વખતે બાળક સ્કોલરશીપમાં મળવા પાત્ર થશે, અન્યથા થશે નહીં, જેની નોટ લેશો. અસ્તુ, અન્ય કોઈ ક્વેરી હોય તો જરૂરથી કોમેન્ટ કરશો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અસ્તુ, જય હિન્દ, જય ભારત.